શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? શું કરો છો? ઓ, વિડિયો જુઓ છો? અરે વાહ, તમે તો ખૂબ જ ડાયા છો ને. ચલો, હવે તમે ગુજરાતીમાં અત્યાર સુધી 9 પાઠ શીખી ગયા, બરાબર ને? અને 10મા પાઠની પણ આપણે શરૂઆત કરી દીધી છે. સુખ છે આપણો 10મો પાઠ. કામ કરીએ ક્લક ક્લક, બરાબર ને? તેમાં તમે ગીતડું ગાયું, કેટલું સરસ મજાનું ગીતડું ગાયું ને, બાપેલા બાગમાં દોડી દોડી જાઓ, બરાબર. અને તમે વાર્તા પણ સાંભળી. કોની વાર્તા સાંભળી? મરઘી બેનની સાંભળી ને. વાર્તાનું નામ શું હતું? કામગરી મરઘી, બરાબર. કામગરી મરઘી એને નામ કેમ આપ્યું ખબર છે ને તમને? હા, કારણ કે મરઘી બેન ને એક દિવસ શું મળ્યું હતું? ઘઉંનો દાણો મળ્યો હતો. પછી તેને કહ્યું કે આ કોણ વાવશે? તો તેણે કોની કોની પાસે મદદ માંગી? હા, કૂતરા, બિલાડી, મોરલા પાસે મદદ માંગી. પણ તે બધાએ શું? ના પાડી દીધી મદદ કરવાની. એટલે મરઘી બહેને બધું કામ જાતે કર્યું. એટલા માટે મરઘી બહેનનું વાર્તાનું નામ શું છે? કામગરી મરઘી, બરાબર. તો ચલો, આજે આપણે આ પાઠમાં થોડી પ્રવૃત્તિ કરવાની છે, તમારે કરવી છે. ચલો તો આપણે પ્રવૃત્તિ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે પ્રવૃત્તિ કરીએ. તમને અહીં કઈ દેખાય છે? હા, ભૂલ ભૂલામણી જેવું કઈ દેખાય છે ને? હા, તો અહીં વાંચો શું લખ્યું છે. મરઘીનું પીલું ખેતરમાં ખોવાયું છે, મરઘીને તેના પીલા સુધી પહોંચાડો, બરાબર. અહીં મરઘી છે અને અહીં તેનું બચ્ચું પીલું છે. તો હવે મરઘીને તેના પીલા સુધી પહોંચાડવાનું છે, તો તમે તેને મદદ કરશો ને? ઓકે, તો આ તમારે તમારી ચોપડીમાં જાતે કરવાનું છે, બરાબર. ચલો હવે આપણે બીજી પ્રવૃત્તિ તરફ જઈએ. ફ્રેન્ડ્સ, અહીં આપ્યું છે આ વાર્તામાં છે કે નથી તે લખો. એટલે કે અહીં કેટલાક વાક્યો આપ્યા છે. તો હવે તમે બધાએ વાર્તા વાંચી છે ને, તો તેમાંથી અહીં જે વાક્ય હોય વાર્તામાં તેની પાસે છે લખવાનું છે, અને જે વાક્ય ન હોય તેની પાસે નથી લખવાનું છે. ઓકે, તો ચલો આપણે પહેલું વાક્ય વાંચીએ. ઘઉંના દાણાને ઉંબીઓ બેઠી. વાર્તામાં આવું કઈ વાક્ય આવે છે? નથી આવતું ને? ઓકે, તો અહીં આપણે શું લખીશું? નથી. ઓકે, ત્યારબાદ કર્મીએ રોટલીને ઘીમાં ઝબોળી અને પછી વણી. શું આપ્યું છે? કર્મીએ રોટલીને ઘીમાં ઝબોળી અને પછી વણી. એવું બની શકે? રોટલીને તો તેણે ઘીમાં ઝબોળી દીધી છે, અને પછી કઈ રોટલી વણાય? ના વણાય. તો આ વાક્ય છે કે નથી? નથી. તો અહીં લખીશું નથી. ત્યારબાદ છે મરઘીએ ઘઉં લણી લીધા. આ વાક્ય છે વાર્તામાં? હા. તો અહીં લખીશું છે. ત્યારબાદ ખેતરમાં 3 પંખીઓ રહેતા હતા. વાર્તામાં આવું કોઈ વાક્ય આવે છે? નથી આવતું. ઓકે, તો આપણે અહીં લખીશું નથી. કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી. સાચી વાત છે? આ વાક્ય આવે છે ને વાર્તામાં? હા, મરઘી બેને ઘઉં ઝૂડવાનું કીધું, તો કૂતરાએ, વાંદરાએ, મોરે, બિલાડીએ ના પાડી દીધી. તો આ વાક્ય છે. તો આપણે અહીં લખીશું છે. ફ્રેન્ડ્સ, હવે એના પછીનું વાક્ય. ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા હતા. મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં દળ્યા. મરઘી રોટલી ખાઈ ગઈ. હવે આ 3 વાક્ય તમારે તમારી ચોપડીમાં જાતે લખવાના છે, તો તમે લખશો ને? ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી પ્રવૃત્તિ તરફ જઈએ. અહીં લખ્યું છે ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય કહો. તો આ કોણે કરવાનું છે? તમારે જાતે કરવાનું છે, પણ હું તમને થોડી મદદ કરું છું, બરાબર. ઘઉંના દાણામાંથી રોટલી બનાવી તો શું કરાય? ઘઉંને પહેલા ચાળવા પડે, સાફ કરવા પડે, બરાબર. પછી તેને ઘંટીએ દળાવવા પડે, તેના લોટને ચાળવો પડે. ત્યારબાદ રોટલી કરવા માટે શું કરાય? હા,
તેમાં લોટની અંદર તેલ મીઠું નાખીને લોટને બાંધવો પડે અને ત્યારબાદ રોટલી વણવી પડે, બરાબર? તો હવે આ તમારે તમારી જાતે લખવાનું છે, ઓકે? ત્યારબાદ છે લખો. અહીં કામગ્રી મરઘીની આપણે વાર્તા સાંભળીને તો તેના કેટલા પ્રશ્નો આપ્યા છે, તો આપણે લખવાના છે, બરાબર? પહેલા હું તમને બતાવીશ, પછી તમારે તમારી ચોપડીમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, મરઘી કામગ્રી હતી. મરઘી કામગ્રી હતી ને, તેણે કયા કયા કામ કર્યા હતા? હા, તમને સરસ યાદ છે, તો ચલો આપણે લખીએ. મરઘી એ શું વાવ્યું હતું? હા, ઘઉં વાવ્યા. ત્યારબાદ શું કર્યું? ઘઉં પાક્યા પછી લણિયા. ઘઉં પાક્યા પછી લણિયા. ત્યારબાદ શું કર્યું? હા, ઘઉંને દળાવ્યા. ઘઉં દળાવ્યા પછી શું થાય? તેનો લોટ થાય ને, પછી તેણે શું કર્યું? લોટ બાંધ્યો. લોટ બાંધ્યા પછી શું કરીએ? હા, રોટલી વણીએ. તો તેણે શું કર્યું? રોટલી વણી. રોટલી વણ્યા પછી તેને શું કરવું પડે? શેકવી પડે ને, તો તેણે શું કર્યું? રોટલી શેકી. અને ત્યારબાદ શું કર્યું? હા, તેના પર ઘી લગાડીને ખાધું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોયું મરઘીએ કયા કયા કામ કર્યા હતા. મરઘીએ ઘઉં વાવ્યા, ત્યારબાદ ઘઉં પાક્યા પછી તેને લણ્યા, ઘઉંને દળાવ્યા, લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી અને તેના પર ઘી લગાડીને ખાધી. ચલો હવે એના પછીનો સવાલ જોઈએ. સૂરજ રોજ શું કરવા આવે છે? સૂરજ રોજ શું કરવા આવતો હતો? હા, સૂરજ રોજ ઘઉંના છોડને આવેલા લીલાછમ પાંદડા જોવા માટે આવતો હતો ને. સૂરજ રોજ ઘઉંના છોડને આવેલા લીલાછમ પાંદડા જોવા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે બીજો સવાલ જોઈએ. કૂતરાએ શું કર્યું? તમે આખી વાર્તા સાંભળીને તમને લાગે છે કૂતરાએ કંઈ કર્યું છે? કંઈ પણ કામ નથી કર્યું ને. હા, તો આપણે અહીં લખીશું, કૂતરાએ કોઈ કામ કર્યું નથી. બરાબર, કૂતરાએ કોઈ કામ કર્યું નહીં. ત્યાર પછીનો સવાલ છે, શું શું ઉગાડાય? બરાબર ને, આપણે અનાજ, કઠોળ, શાકભાજી બધું ખાઈએ છે ને, તો એ બધું ક્યાં ઉગે છે? ખેતરમાં. તો આપણે અહીં લખીશું, અનાજ, કઠોળ,
શાકભાજી, ઉગાડાય. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો સવાલ છે શું શું દળાવાય. તો તમારા મમ્મી શું શું દળાવા જાય છે ઘંટીએ? હા, ઘઉં, પછી બાજરી, પછી જુવાર, પછી મકાઈ, ચણા વગેરે. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, એમાં ઘઉં દળાવીએ તો ઘઉંમાંથી શું બને? રોટલી ભાખરી. અને બાજરી, જુવાર અને મકાઈના રોટલા ખૂબ સરસ બને. અને ચણા દળાવીએ તો ચણાના લોટમાંથી તો સરસ સરસ લાડુડી બને. બરાબર? ખમણ બને, ભજીયા બને. તમને ભજીયા ભાવે છે ને? ઓકે. અને છેલ્લો સવાલ છે શું શું બનાવાય. હવે મિત્રો, આ તો તમને જ ખબર હોય, કારણ કે તમારા ઘરે તમારા મમ્મી કઈ કઈ વાનગીઓ બનાવે છે, શું શું બનાવે છે, તે તમારે તમારા મમ્મીને પૂછીને તમારી જાતે લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હા, આજે આપણો 10મો પાઠ પણ અહીં પતી ગયો. બરાબર? હવે તમારે શું કરવાનું છે? તમારે તમારું હોમવર્ક ભૂલવાનું નથી. બરાબર? આજે જે પ્રવૃત્તિ કરી એમાં મેં તમને થોડું હોમવર્ક આપ્યું છે ને, તે તમારે તમારી ચોપડીમાં કરવાનું છે. ઓકે? મને આશા છે કે તમે બધા ખૂબ સરસ રીતે કરશો. હવે ફરી મળીશું. બાય.